अम्भोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षयुगल कृपा पारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि वर्णिवेशर्मयदर्शनं मन्दहासरुचिरम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

ગઈકાલે સાંજે જે વચનામૃત ગ્રંથની કથા આપણે સાંભળી હતી એનો જ જે અધૂરો પાઠ છે એને આપણે આજે શ્રવણ કરવો છે ભગવાન શ્રીહરિએ ગઢડા પ્રથમ પ્રકરણના એકાવનમાં વચનામૃતમાં હીરે કરીને હીરા વેંધ્યાનું અઢારસો છોતેરની સાલમાં મહાવદી બીજને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચના દરબારમાં નારાયણના મંદિરની આગળ આથમને દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલીઓ નાખીને વિરાજમાન હતા મહારાજે પ્રશ્ન કરવાની આજ્ઞા કરી છે પૂર્ણાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે મહારાજ ઇન્દ્રિયોને અંતકરણ છે તો માયાના છે અને ભગવાન તો માયાથી પર છે તો માયાના ઇન્દ્રિયો અંધકરણથી ભગવાન કેવી રીતે દેખી શકાય ભગવાનનો નિશ્ચય કેવી રીતે થઈ શકે મહારાજે પ્રશ્નની પુષ્ટિ કરતાં કીધું કે તમારો કહેવાનો અર્થ એવો છે કે જો માયાના ઇન્દ્રિયો અંધકરણથી ભગવાન જો જોયામાં આવે તો ભગવાન પણ માઈક ઠર્યા તમે એવું કહેવા માગો છો ત્યારે સંતોએ કીધું પ્રભુ હા અમારા પ્રશ્નને તમે પુષ્ટ કરી આવ્યો પછી શ્રીજી મહારાજે વચનામૃતની શરૂઆત કરી છે કે પચાસ કોટી યોજન પૃથ્વીની પીઠ છે જેને આપણે ગઈકાલે સમજ્યા હતા અને પચાસ કોટી યોજન પૃથ્વીની પીઠ છે પૃથ્વી રૂપ જ્યારે કોઈ થઈ જાય ત્યારે એને પૃથ્વી સિવાય કશું જ ભાષે નહીં મહારાજ કે પૃથ્વી પણ જળના એક અંશમાંથી થઈ છે જ્યારે જળરૂપ થઈ જાય ત્યારે પૃથ્વી દેખાય નહીં કેવળ જળ જ દેખાય જળ પણ તેજના એક અંશમાંથી થયું છે એટલે જ્યારે તેજરૂપ થઈ જાય ત્યારે જળ ન દેખાય તેજ જ દેખાય એ પણ વાયુના એક અંશમાંથી થયું છે એટલે જ્યારે વાયુરૂપ થઈ જાય ત્યારે તેજ ન દેખાય વાયુ જ દેખાય અને એ પણ આકાશના એક અંશમાંથી થયેલો છે માટે આકાશરૂપ જ્યારે થાય ત્યારે આકાશ સિવાય બીજું કશું જ ન દેખાય એમ કરતાં મહારાજે મહત્ત્વ પ્રધાન અને પ્રકૃતિ ત્યાર પછીથી પ્રકૃતિ ત્યાર પછી પુરુષ જે મહાપુરુષ મહારાજે મહામાયાને મહાપુરુષ કીધા અને ત્યારબાદ મહારાજે કહ્યું અક્ષરરૂપ જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે કેવળ અક્ષર જ દેખાય બીજું કશું ના દેખાય અને છેલ્લે મહારાજ એ વાત ઉપર આવ્યા હતા કે જ્યારે ભગવાન પુરુષોત્તમ રૂપ દ્રષ્ટિ થાય ત્યારે પુરુષોત્તમ ભગવાન સિવાય બીજું કશું જ દેખાય નહીં એને ગઈકાલે આપણે એવી રીતે સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો કે ભગવાન જ્યારે પોતાનો પ્રકાશ પાથરે છે ત્યારે પુરુષોત્તમ રૂપ થવાય છે એક રીત એ છે ભગવાન પોતે જ પોતે સંકલ્પ કરે કે મારા રૂપ આ જીવ થઈ જાય જેમ કે ઝુમ્મખરામને ગઈકાલ કર્યા હતા સોટી મારીને મહારાજે જે દ્રષ્ટાંતો જોયા હતા કે મહારાજે સ્વયં કર્યા હોય પુરુષોત્તમ રૂપ ભગવાને પોતાના રૂપ સ્વયં કૃપાએ કરીને દયાએ કરીને કર્યા હોય મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે ભગવાન આવી રીતે કોઈક કોઈક જીવાત્માઓને અતિશય રાજીપા રૂપે પોતાનું સ્વરૂપ આપી દેતા હોય છે પુરુષોત્તમ રૂપ થવું એનો અર્થ જ એ થાય ભગવાનના સ્વરૂપ મય થવું ભગવાનની મૂર્તિ મય થવું ભગવાન મય થવું એનું નામ જ પુરુષોત્તમ રૂપ થવાનું છે પુરુષોત્તમ રૂપ થવાનું છે એનો અર્થ એવો થતો નથી કે આપણે ભગવાન થઈ જઈએ છીએ પુરુષોત્તમ રૂપ થવાનો અર્થ એ થાય છે જેના હાથમાં હરિના હાથ જેના કાનમાં કૃષ્ણના કાન જેની જીભામાં જીભા જીવનની આપણી જીભમાં જ્યારે ભગવાનનો નિવાસ થાય ત્યારે ભગવાનને જેવું ગમે ભગવાનની જેવી ઈચ્છા હોય એવું જ આ જીભથી બોલાય અને એવું જ આ જીભ ઉપર ગ્રહણ થાય જ્યારે આપણી આંખમાં પુરુષોત્તમ નારાયણનો નિવાસ થઈ જાય ત્યારે આ આંખથી કેવળ ભગવાનને ભગવાનના મુક્તોને ભક્તોના દર્શન જ થાય બાકીનું વ્યવહારિક કાર્ય માટે જરૂર હોય એટલું જોવે પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જઈને કંઈ ના જોવે આ હાથ જ્યારે પુરુષોત્તમ રૂપ થાય ત્યારે પુરુષોત્તમની આજ્ઞા પ્રમાણે જ આ હાથ કાર્ય કરે ભગવાન અને ભગવાનના મુક્તોની સેવા માટે જ હાથ વપરાય બીજી જગ્યાએ કદાચ હાથને વાપરવો પડે તો એક જરૂરિયાતની પોતાની દેહ નિભાવરૂપ ક્રિયા માટે હાથને વાપરે કંઈક પોતાને કર્તવ્ય સમજીને આ હાથને વાપરે બાકી આ હાથથી જેટલી ભગવાનની ભગવાનના સંતો ભક્તો મુક્તોની સેવા થાય એ પુરુષોત્તમ રૂપ થવા માટેનું સાધન છે હવે શ્રીજી મહારાજ જે કહે છે એને આપણે થોડું વાંચન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ભગવાન બસો વર્ષ પહેલાં પૃથ્વી પર મનુષ્ય આકારે પ્રત્યક્ષ દર્શન આપતા હતા એ ભગવાન પૃથ્વી પર જ્યારે મનુષ્ય આકારે કયા ભગવાન જે અક્ષરથી પણ પર છે એવા જે ભગવાન એ આ પૃથ્વી પર દયાએ કરીને આવે છે દયાએ કરીને પધારે છે ત્યારે જીવને એમના પ્રત્યક્ષ દર્શન થાય છે તો જેવી રીતે પુરુષોત્તમ રૂપ થવા માટે ભગવાનના પ્રકાશની જરૂર છે એટલે મનુષ્ય આકારે ભગવાન મળે તો જીવ શું પુરુષોત્તમ રૂપ થઈ જાય મનુષ્ય આકારે ભગવાન જેટલાને મળ્યા એ બધા પુરુષોત્તમ રૂપ થઈ ગયા હતા અને જો થઈ ગયા હોય તો રામાનંદ સ્વામીનો શિષ્ય રઘુનાથ દાસ કેમ સ્વામિનારાયણ ભગવાનમય ના થયો જો થઈ જવાતું હોય તો નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ છોડીને કેમ નીકળી ગયા કેટલા બધા એવા છે કે જે ભગવાન પ્રત્યક્ષ મળવા છતાં પણ ભગવાન મનુષ્ય આકારે ભગવાનના દર્શન થયા તોય નથી થઈ શક્યા પણ હવે અગત્યની વાત છે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે કેવો મહિમા કે સર્વથી પર પુરુષોત્તમ નારાયણ છે એવો મહિમા સમજે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે તેને કરીને એને ભગવાનનો નિશ્ચય થાય છે સાધુનો સમાગમ જે આગળ મેં પુરુષોત્તમ રૂપ થવાની વાત કરી એ તો ભગવાન પ્રકાશ પાથરે તો થાય તો થાય ભગવાન પોતે સંકલ્પ કરે તો થાય પણ આપણા હાથમાં એક વાત છે પેલી વાત તો ભગવાનના હાથની વાત છે પણ બીજી વાત આપણા હાથમાં છે કઈ જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજે આપણે સાધુનો સમાગમ કરીને ભગવાનનો મહિમા સમજવાનો છે જોડાવાનું ભગવાનમાં છે હવે કોઈને એમ થાય કે પુરુષોત્તમ રૂપ એટલે કે ભગવાન મય જીવ થઈ ગયો કોઈ એવો વિચાર કરે કોઈ નાસ્તિક હોય નાસ્તિકો શું વિચારે કે ઇન્દ્રિયોથી ભગવાન ગ્રહણ થતા નથી તમે કહો છો ઇન્દ્રિયો અંતકરણ માઇક છે અને એક બાજુ પર તમારા શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે ભગવાને દર્શન આપ્યા આ ભક્તને ભગવાને દર્શન આપ્યા લાડુબાન જીવુબા ગઢપુરમાં બેઠા બેઠા ભગવાનને જોતા અને એક બાજુ પર એવું લખ્યું છે કે ઇન્દ્રિયો અંતઃકરણથી ભગવાન દેખાતા નથી નિશ્ચય થતો નથી શાસ્ત્રમાં જ વાત છે અને એક બાજુ પર વાત એવી છે પર્વતભાઈના દર્શન થયા લાડુબા જીવબાને દર્શન થયા તો એમનો દેહ તો આ લોકનો હતો તો એમને કેવી રીતે દર્શન થયા તો વાત એવી છે કોઈને સ્વપ્ન આવે તો આંખ વિના જોયું કેમ કાન વિના સાંભળ્યું કેમ કોઈને સ્વપ્ન આવે આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નની અંદર ધડા ભડાકા થતા હોય કોઈ દ્રશ્ય દેખાતું હોય ત્યારે આપણી આંખ ખુલ્લી હોય છે કાન ખુલ્લા હોય છે પરંતુ આપણને બધું સંભળાય છે આપણને બધું દેખાય છે આંખ તો બંધ છે તો દેખાયું કેવી રીતે જે દેખાયું છે સંભળાયું છે એને આપણે લખી લઈએ તો નિમન તૈયાર થઈ જાય તો જેને આપણે આંખથી જોતા નથી અત્યારે કામથી સાંભળતા નથી જીભથી બોલતા નથી આપણે પરંતુ આપણને સંભળાય છે સ્વપ્નમાં હું બોલું છું સામેનું કાંઈક બોલે છે જો કોઈ યાર ઝઘડો થયો હોય તો મારા મારી થઈ હોય તો ન્યા અંદર માર ખાધો હોય એની પીડા પણ જણાતી હોય તો છે એસીમાં એક પણ ઇન્દ્રિય કે અંતઃકરણ કાર્યમાં પ્રવૃત્ત નથી છતાં પણ શીલાવત પડેલું શરીર એ બધું જ આત્મા અનુભવી શકે છે એ કેવી રીતે અનુભવ થયો આત્મામાં રહેલા પરમાત્માની ઈચ્છાથી આત્માનો જે પ્રકાશ છે એના દ્વારા એને આ બધો અનુભવ થયો એટલે કોઈને એમ થાય કે ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય એટલે શું ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થાય એટલે શું હાથમાંથી પ્રકાશ નીકળવા માંડે જેને થાય એને આંખમાંથી પ્રકાશ નીકળવા માંડે તેજ 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 નીકળવા માંડે પુરુષોત્તમ રૂપ થાય એટલે આ હાડકાને બધું ગળી જાય એનું ના પુરુષોત્તમ રૂપ થવાનો આખો વિધિ જુદો છે જેવી રીતે સ્વપ્ન અવસ્થામાં આપણે સ્વપ્નરૂપ થઈએ છીએ ઇન્દ્રિયો અંતકરણ તો બધા સુસુપ્તિ અવસ્થામાં પડેલા છે પથારીમાં હલતોય નથી પથ્થરની જેમ પડ્યો હોય પણ અંદર કંઈક આત્મા અનુભવી રહ્યો છે સાંભળી રહ્યો છે જોઈ રહ્યો છે એ જે આત્માના પ્રકાશથી બધું દેખાવા લાગ્યું સંભળાવા લાગ્યું એવી રીતે પુરુષોત્તમના પ્રકાશથી જ્યારે દેખાવા લાગે સંભળાવા લાગે એનું નામ પુરુષોત્તમ રૂપ થયા કહેવાય એ વાતને સમજવાની છે એ વાતને સમજવાની છે હવે અહીં કે છે સાધુનો સમાગમ કરીને જ્યારે ભગવાનનો મહિમા સમજે વચનામૃત આપણે થોડાક જોશું સૌથી પહેલાં તો ગરડા પ્રથમનું આઠમું વચનામૃત જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિને પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે આ સાધુના સમાગમથી થાય છે વર્તાલનું ચોથું વચનાવૃત લક્ષને યુક્ત એવા જે સંત તેનો જે સંઘ કર્મ વચને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે એટલા સર્વે એના સંઘમાં આવી જાય છે પછી ગરડા મધ્યનું ચૌદમું વચનાવૃત નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને તદાત્મક પનું કહીએ ભગવાનનો નિશ્ચય નિરુત્થાનપણે એટલે કે આંબો તે આંબો જ જે ગઈકાલ આપણે દ્રષ્ટાંત જોયું હતું એવું જ એના હૃદયમાં થઈ ગયું છે એવા સંત જે છે એવું જે તદાત્મકપણું એ ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે તદાત્મક પનું એટલે તન્મય તનમયપું એ રૂપ થવું એને તદાત્મક કહેવાય પુરુષોત્તમ રૂપ થવું એને તદાત્મકપનું કહેવાય એ કેવી રીતે આવે છે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિ કરીને નથી થતું એવા અડગ નિશ્ચયવાળા જે સંત છે તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો એનું નિર્ગુણ જ સ્વરૂપ છે ઘરડા અંત્યનું સત્યાવીસમું વચનામૃત શાસ્ત્રે કયા જે નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્વાદ નિશ્ને ઇત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો એને નિશ્ચય કહેવાય પાંચ વર્તમાન જ્યાં દેખાય આવ્યા એવા સાધુને ભગવાનને સાક્ષાત સંબંધ હોય આવું નક્કી કરીને એવા સંતનો સમાગમે કરીને એની વાત સાંભળીને ભગવાનનો નિશ્ચય કરીએ તો એના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ તો એને ભગવાનનો નિશ્ચય કહેવાય કાર્યાનીનું પહેલું વચનામૃત ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ એ સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે જો બરાબર સાંભળો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ એ સર્વ ભગવાનને જ્ઞાને કરીને જ્ઞાન ક્યાંથી થાય છે સાધુના સમાગમથી મહિમા સાધુના સમાગમથી એ જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે અને દિવ્ય થઈ જાય છે કાજે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે તેના ઇન્દ્રિયો અંતકરણ દેહ તેને આકારે ભક્તના દેહ ઇન્દ્રિયો અંતકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે એટલે ઇન્દ્રિયો અંતકરણ તો શરીર તો આનું આ જ દેખાય છે શરીર તો આનું આ જ દેખાય છે જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું નથી થયું ત્યાં સુધી આ દેહ છૂટવાનો નથી પરંતુ એના ઇન્દ્રિયો અંતઃકરણ જગતના જીવ જેવી કોઈ પણ ક્રિયા કરવા સમર્થ થાય નહીં આ દેહના નિભાવરૂપ કાર્ય આ લોકમાં રહીને કર્યા કરતા હોય પરંતુ એના અવયવ દિવ્ય બની ગયા હોય જેવી રીતે સ્વપ્ન અવસ્થામાં કઈ ઇન્દ્રિયથી સાંભળે છે સ્વપ્ન અવસ્થામાં કઈ ઇન્દ્રિયથી જોવે છે સ્વપ્ન અવસ્થામાં કયા અંતઃકરણથી સંકલ્પ કરે છે સ્વપ્ન અવસ્થામાં કયા અંતઃકરણથી નિશ્ચય કરે છે બધું જ આત્માના પ્રકાશ વડે કરે છે એમ પુરુષોત્તમ નારાયણના પ્રકાશ વડે એનું જીવન ચાલતું થઈ જાય ભગવાન મય થઈ જાય એમ કીધું એવી સત્તા ભગવાનની એના આત્મા ઉપર થઈ જાય આ વચનામૃતો આ વચનામૃત સાથે ઘણા રેફરન્સવાળા હતા એટલે મેં લીધા અહીં કે છે સાધુનો સમાગમ કરીને ભગવાનનો મહિમા સમજે ઈયળને ઠેકાને મમુક્ષુ છે અને ભમભરીને ઠેકાને સાધુ છે ઈયળ હોય ને ઈયળ જમીન ઉપર ચાલે એ ઈયળને ઠેકાને મમુક્ષુ છે આપણે બધા છીએ અને ભમ્મરીને ઠેકાને ભગવાનના મહામુક્તો છે જે પુરુષોત્તમ રૂપ થયેલા છે જેના હાથમાં ભગવાનના હાથ છે જેના કાનમાં ભગવાનના કાન છે જેની જીભામાં ભગવાનની જીભા છે જેને નિષ્કુળાન સ્વામીએ કીધું કે જેમ હીરો હીરા વડે વેંધીએ તેમ થયો છે સહજ સમાવંત હરી નિષ્કુળાન સ્વામીનું જે પદ છે જેમ હીરો હેરા વડે વેંધીએ ભગવાનનો નિશ્ચય થવા માટે અહીં કે છે જેમ હીરે કરીને જ હેરો વેધાય છે બીજા વતે નથી વેંદાતો તેમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે જ લગાડ્યો છે ભગવાન વતે જ જો ભગવાનનો નિશ્ચય થતો હોય અને એમ કીધું ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે ભગવાનનો નિશ્ચય પણ ભગવાન વતે થાય છે ભગવાનના દર્શન પણ ભગવાન વતે થાય છે સાધુ થકી તો એ શું કરે છે તો કે સાધુ થકી ભગવાનનો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થાય છે અને ભગવાન વતે ભગવાનનો નિશ્ચય થાય છે જ્યારે ઇન્દ્રિયો અંતકરણના પુરુષોત્તમ રૂપ થઈ ગયા એટલે ભગવાન મય એ થયો એટલે ભગવાન વતે ભગવાનનો નિશ્ચય થાય અને ભગવાન વતે ભગવાનના દર્શન થાય તો ભગવાન મળેલા હોય તો ભગવાન વતે દર્શન થાય ભગવાન મળેલા હોય પ્રત્યક્ષ તો ભગવાનનો નિશ્ચય થાય ભગવાન મળ્યા જ નથી તો નિશ્ચય કેમ થાય તો વાત એવી છે મહારાજે પ્રથમ પ્રકરણના અડસઠમાં વચનામૃતની અંદર એમ કીધું કે ભગવાને પોતે પોતાના મુખે કરીને એમ કહ્યું છે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું મારી અષ્ટ પ્રકારની પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું ભગવાન પોતાની અષ્ટ પ્રકારની જે પ્રતિમાઓ છે પથ્થરની મૂર્તિ હોય કાષ્ટની મૂર્તિ હોય ચિત્રામણની મૂર્તિ હોય ધાતુની મૂર્તિ હોય મનોમય મૂર્તિ હોય રેતીની મૂર્તિ હોય મણિમય મૂર્તિ હોય એ બધાયમાં ભગવાનનો નિવાસ છે આઠ પ્રકારની મૂર્તિમાં જે શાસ્ત્રોએ માન્ય કરેલી છે અને સંત તદાત્મક ગઢડા મધ્યના ચૌદમાં પ્રમાણે ગઢડા અંતેના છવ્વીસમાં પ્રમાણે એવા જે સંત ગઢડા મધ્યનું ચૌદમું ને ગરડા અંતેનું છવ્વીસમું એવા જે સંત સારંગપુરનું દસમું એવા જે સંત એવા જે સંત છે એવા સંત ભગવાનના તદાત્મક પનાને પામેલા છે લોયાના તેરમા પ્રમાણે જેમ મહારાજે એમ કહ્યું એ પુરુષોત્તમ નારાયણને લઈને હમણાં મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય આ વાતને બરાબર વિવેકથી સમજવી સંત ભગવાન નથી કોઈ કાળે કોઈ ભગવાન થવાને સમર્થ નથી અક્ષર પર્યંત કોઈ પણ ક્યારેય પણ ભૂતકાળમાં નહીં વર્તમાનમાં નહીં ભવિષ્યમાંય નહીં ભગવાને ભગવાન ભગવાન એક જ છે ભગવાન જેવું થવાને કોઈ બીજું સમર્થ નથી કોઈ કાળે નથી ગમે એટલા સાધન કરે તોય નથી હા ભગવાન એક જ છે એક અને માત્ર એક છે પરંતુ ભગવાન મુક્તમાં રહ્યા છે જેવી રીતે લોઢું હોય એ લોઢામાં અગ્નિ આવે તો લોઢું લાલ દેખાય અને કામ કેવું કરે અગ્નિ જેવું જ કામ કરે પેલી ઇલેક્ટ્રિક ગેસની સગડી હોય છે તેની ગ્રીલ હોય છે એ કાળી આમ તમે આમ નેચરલ જુઓ તો લોઢાની હોય કાળી પડી હોય પણ એને તમે જ્યારે સ્વિચ પાડો અને લાલ થાય પછી ઉપર કુકર મૂકો તો દાળ બફાઈ જાય પણ એ અંદર અગ્નિએ પ્રવેશ કર્યો છે એટલે પણ એમને મૂકી રાખો કુકર તો દસ દિવસ વેઇટ કરો તો બફાય હવે અગ્નિ ખરેખર બફાયું છે સાનાથી અગ્નિથી પણ એ ગ્રીલ છે અગ્નિ રૂપ થઈ ગઈ એટલે એ જ અગ્નિ જેટલું કામ કરે છે એવી રીતે મુક્ત છે એમાં ભગવાન અખંડ રહ્યા છે એટલે ભગવાન જેવું કાર્ય મુક્ત પણ કરે છે એને અર્થે જ લોયાના તેરમામાં કીધું આ મુક્તાનંદ સ્વામીને એ પુરુષોત્તમ લઈને પુરુષોત્તમને લઈને ભગવાન જેવા કહેવાય એને લઈને જ લોહાના છઠ્ઠામાં એમ કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરવા જ્યારે કામ ક્રોધ લોભાદિકના ઘાટ થાય ને ત્યારે આવા મોટા સાધુને યાદ કરીને પ્રાર્થના કરવી કે હે મુક્તાનંદ સ્વામી હે ગોપાળાનંદ સ્વામી મારા ઘાટ સંકલ્પને ટાળો ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવો આ મહારાજે કીધું મુક્તાનંદ સ્વામીને યાદ કરવા કીધા કામકૃત લુબાદીકના ઘાટમાં એને ભગવાન જેવા કહેવાય એવું પણ મહારાજે કહ્યું પણ મહારાજે એવું પણ કીધું એ પુરુષો તમને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ના કહેવાય તો બીજાની શી વાત કરવી બધું જ ભગવાન વતે છે જ્યારે કોઈ પણ મુક્તનો મહિમા આવે છે સંતનો મહિમા આવે છે ભક્તનો મહિમા આવે છે એ ભગવાનના સંબંધે કરીને છે એ વાતને વિવેકથી સમજી રાખવી જોઈએ અહીં આગળ વાત એ છે મુમુક્ષુ ઈયળની જગ્યાએ છે અને ભગવાનના મુક્ત છે ને ભમરીની જગ્યાએ છે એ સમાગમ મુમુક્ષુને આપે છે ભગવાનનો મહિમા સમજાવે છે રોકટોક કરે છે એની ભૂલ થાય તો એને કંઈક કહે છે ભમરી ભરે બારે ચટકો ઈયળનો પલટવાયંગ ભમરી ભરે બારે ચટકો ઈયળનો પલટવાયંગ તેમ સંત વચન કટુ કહે આપનો રંગ તેમ સંતવચન કટુ કહે આપવાય આપનો રંગ મોટા સંતોએ લખ્યું ઈયળને ભમરી પકડી લાવે છે એને માટીના દરમાં મૂકે છે એક ચટકો મારે છે ઉપર છાંદી દે છે ઓલી ઈયળને આવે ભમરીના દર્શન કર્યા છે ને ચટકો લાગ્યો છે ને એટલે પેલી ઈયળ ભમરીનું ચિંતવન જ કર્યા કરે પેલી ભમરી આમ ઉપર જઈને આમ ગુંજરાવ કરે ને એટલે ઈયળને ભમરી જ દેખાવા લાગે ભમરી એના કારણે ભમરીનું ધ્યાન કરતા કરતા ઈયળ ભમરી રૂપ થઈ ગઈ પોતે ભમરી બની ગઈ અને પૃથ્વી પર ચાલતી ઈયળ આકાશમાં ઉડવા લાગી એવી રીતે મુક્તના સંગે જે મુક્ત ભગવાન મય છે એવા મુક્તનો સમાગમ કરતાં કરતાં એવા સંત સમાગમે કરીને ભગવાનનો મહિમા સમજતા સમજતા જેમ પેલી ભમરી ગુંજરાવ કર્યા કરે એમ સંત ભગવાનના મહિમા અને મૂર્તિનો ગુંજરાવ કર્યા કરે એને કરીને મુમુક્ષ ઉપર એના પાસ લાગતા લાગતા એના ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે ઈયળ જેમ ભમરી બની જાય છે એવું એનું થઈ જાય છે માવા ભગત થાના ગાલોડ ગામના હતા અને માવા ભગતને સદગુરુ મુક્તાનંદો યોગ થયો હતો પોતાના ગામમાં પીપળાની આજુબાજુ રામ 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 ભજન કરતા મુક્તાનંદ નો યોગ થતા સ્વામિનારાયણ મહામંત્ર સ્વામીએ આપ્યો ત્યારે સ્વામી રામ સ્વામી રામ સ્વામી રામ સ્વામી રામ ભજન કરતા અને પછી વર્ષો જતા સદગુરુ ગુનાતીતાનંદ સ્વામી ભેગા રહેવા જૂનાગઢ માવા ભગત જતા રહેલા બહુ મોમુક્ષુ હતા સાધુના સમાગમથી પુરુષોત્તમ રૂપ થઈ ગયા હતા ઇન્દ્રિયો અંતઃકરણમાં ભગવાન સિવાય તમને એમ થાય કે આવું પુરુષોત્તમ રૂપ તો આપણે ક્યારે થશું તો કમસે કમ એટલા પુરુષોત્તમ રૂપ આપણે થઈએ આપણી આંખ આપણી જીભ આપણા કાન આપણા ઇન્દ્રિયોને આપણા અંતઃકરણ ભગવાન ભગવાનના મુક્તો ભગવાનના સંતો ભગવાનના ભક્તો કોઈ ગરીબની સેવા કંઈક સત્સંગ સંબંધી સેવાઓ સિવાય બીજા સંકલ્પ વિકલ્પો ન કરે ઇન્દ્રિયો બીજા કાર્યમાં ન પ્રવર્તે જેટલું જીવન જરૂરિયાત હોય એટલામાં જ પ્રવર્તે આટલા મય આપણે પહેલાં થશું હાલતા ચાલતા ભગવાનનું ધ્યાન ભજન કર્યા કરશું સતત ભગવાનનું ભજન કરશું તો પુરુષોત્તમ રૂપ સંતની કૃપાથી મુક્તની કૃપાથી અવશ્ય મેવ થવાશે કોઈ સીધા નથી થયા અને એવું જરૂરી નથી પુરુષોત્તમ રૂપ થવા ભગવાન પ્રત્યક્ષ મળવા જ જોઈએ ભગવાન મનુષ્ય આકારે પ્રત્યક્ષ ન મળ્યા હોય અરે મળ્યા હોય તો પણ પુરુષોત્તમ રૂપ નથી થવાતું અને કદાચ નથી મળ્યા તો પણ નથી થવાતું સાધુનો સમાગમ અવશ્ય મેવ જોઈએ સાધુ થકી ભગવાનનો મહિમા અવશ્ય સમજેલા જોઈએ મીરાબાઈ નું દ્રષ્ટાંત તમને ખબર છે કે મીરાબાઈ મીરાબાઈને સંતો મળ્યા બાળપણમાં પરોક્ષ ની અંદર સમાગમે કરીને એવો પ્રેમ થઈ ગયો તો મીરાબાઈ કેવા થઈ ગયા રાણાનો ઉપદ્રવ મેવાડમાં થયો તો મીરાબાઈએ મેવાડનો ત્યાગ કરીને દ્વારિકા રહ્યા છે મેવાડમાં વરસાદ બંધ થયો દિયર રાણાએ તપાસ કરી જ્યોતિષ્યોને પૂછ્યું તો કે મીરાબાઈ અહીંથી જતા રહ્યા છે ને એના કારણે બહુ ઉપદ્રવ હતો સાપ મોકલ્યો ને હાર થઈ ગયો ને ઝેર મોકલ્યું ને અમૃત થઈ ગયું ભગવાનને ધરાવીને પીધું બધી આખી કથા વિસ્તારથી છે પણ મીરાબાઈને જ્યારે ત્યાં જતા રહ્યા અને ત્યારે મેવાડથી આને મીરાબાઈને પાછા બોલાવવા માટે પત્ર મોકલ્યો છે અને ત્યારે મીરાબાઈએ તુલસીદાસજી ઉપર પત્ર લખ્યો છે કે મને આવી રીતે ત્યાં આગળ મારો દિયર બોલાવે છે મને ત્યાં આવે ગમતું નથી ત્યારે તુલસીદાસજીએ જાકુન પ્રિય રામ વિદેહી એ જે પદ છે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ પદોને યાદ કર્યા છે અને કીધું તુલસીદાસજીએ જેને રામમાં પ્રેમ ના હોય એવા વ્યક્તિ ભેગા ક્યારેય રહેવાય નહીં એનો તો ત્યાગ કરવો જોઈએ અને ત્યારે મીરાબાઈ માટે એક સંકટ થયું પેલી બાજુ પ્રજા દુઃખી થાય છે વરસાદ વિના આ બાજુ ઉપર આવું છે ત્યારે મીરાબાઈએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારિકાધીશ પાસે કીર્તન ગાયું તુમ તોડો પિયા મેં નહીં તોડું તુમ સંગ તોડી પિયા કોણ સંગ જોડું આ મીરાબાઈએ જ્યારે પદ ગાયું ત્યારે દ્વારિકાધીશની મૂર્તિમાંથી બે હાથ આમ ફેલાય છે અને મીરાબાઈ ચાલતા ચાલતા મૂર્તિમાં સમાઈ જાય છે આ ભગવાન મય થયા ભૌતિક દેહ હતો પરંતુ જેવી રીતે ગઈકાલે આપણે સાંભળ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને લઈને ભૂમા પુરુષના લોકમાં ગયા તો એ ઘોડાઓ પણ ચૈતન્ય થઈ ગયા એમ ભગવાનના જે મુક્તો છે શું પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી લાડુબા જીવુબા ગોવર્ધનભાઈ આ બધાના દેહ શું માઈક હતા એ માઈક દેહ તો આ લોકની દ્રષ્ટિએ હતા પરંતુ બધા હતા દિવ્ય એને શું ઇન્દ્રિયો અંતકરણ આ લોક જેવા હતા આ લોકમાં આપણે જેવા ઇન્દ્રિયો અંતકરણથી જેવા આપણને સંકલ્પો વિકલ્પો જેમ ઇન્દ્રિયોની ક્રિયાઓ થતી હોય એવું એને હતું ના મહામુક્તોને તેદી પણ એવું નહોતું આજે પણ નથી ભવિષ્યમાં પણ નહીં હોય જે પુરુષોત્તમ રૂપ છે એના ઇન્દ્રિયો અંતઃકરણ ભલે આપણા જેવા દેખાતા હોય આપણા જેવા જમતા દેખાય આપણા જેવા બોલતા દેખાય આપણા જેવું સાંભળતા દેખાય પરંતુ એ આપણા જેવા નથી એ આપણા જેવા નથી એની ઇન્દ્રિયો ઉપરથી દેખાય છે એના અવયવો જુદા છે એના અવયવો દિવ્ય છે એના અવયવો પુરુષોત્તમ રૂપ છે જેનાથી એ પુરુષોત્તમ મય રહીને બધું કાર્ય કરે છે આ સત્સંગ છે ને આખો સત્સંગ આ બહુ મોટું કાર્ય છે પણ એમાં મુક્ત અને મૂર્તિ છે ને એ કારણ છે મૂર્તિ છે અને જે મુક્તનો યોગ છે એ જ કારણ છે બાકી બધું તો સત્સંગની અંદર આપણે ઉત્સવ સમય આ બધું કરવું પડે મંદિરો બાંધવા પડે આવું સ્થાન કંઈક કરવું પડે આ બધું કાર્ય છે કારણમાં જોડાવા માટે છે આ બધું કાર્ય તો કરવું જ પડે કારણ કે કારણમાં જોડાવાનું છે કારણ કોણ છે મૂર્તિ છે કારણ કોણ છે મુક્ત છે એમાં જોડાવાનું છે એમાં જોડાય અને મૂર્તિને સિદ્ધ કરવાની છે માવા ભગતે ભજન ચાલુ કર્યું ગોપ ગુનાદિત્યાનંદ સ્વામી ભેગા રહીને ભજન કરે આખો દિવસ ભગવાનમાં વૃત્તિ રાખે એમાં રઘુવીરજી મહારાજના ગાદીવાડા એમને કંઈક જવાનું હતું વંથલી મહારાજશ્રી ત્યાં જવાના હતા અને ગાડું હાંકવાવાળાની જરૂર હતી મહારાજશ્રીએ કહ્યું ગુનાદિત્યાનંદ સ્વામીને એક કોઈક પાર્ષદ હોય સારો તો એ દો ત્યારે સ્વામીએ માવા ભગતને નક્કી કર્યા અને માવા ભગતને થયું ચાલો ગાદીવાડા ભેગા સાંખ્યોગી બાઈઓ હશે મહારાજની વાતો મહારાજના ચરિત્રોની વાતો થશે સાંભળીશું ને મૂકી આવું એટલે માવા ભગત ગાડું હાંકવા બેઠા અને જ્યાં જૂનાગઢની પાદર છોડીને કલબલ 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 ઓલી સાંખ્યોગી બાઈઓએ ચાલુ કરી માવા ભગતને થયું કરે રે 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 ગાદીવાળા જોડે આવા બાઈઓ રહેશે તો સત્સંગની અંદર એ કેટલું દેખાશે ને આમાં હું કોઈને ભગવાન ભજાય એમ કરીને માવા ભગત તો પુરુષોત્તમ રૂપ કાનની વૃત્તિઓ ઇન્દ્રિયો અંતકરની વૃત્તિઓ ખેંચીને ભગવાન મય થઈ ગયા ગાળું હાંકે છે ગાળું હાંકે છે પણ કાનની વૃત્તિઓ વૃત્તિ એની ઇન્દ્રિયની વૃત્તિઓ જ ખેચી લીધી મહારાજ મય કરી દીધી થયું શું ખબર છે ખેંગારવા આવી બહુ તરસ લાગેલી ગાદીવાળાને તો ઓલી બાઈઓ કે માવા ભગત ગાળું ઊભું રાખો ગાળું ઊભું રાખો પણ ફ્રિકવન્સી હતી જ નહીં તો ટાવર પકડે તો સાંભળે ને આપણા ફોનમાં ટાવર આવે તો તમે વાત કરી શકો ને ટાવર જ ના હોય ટી મોબિલની સર્વિસ બહુ સસ્તી વરાઇઝોનની સર્વિસ મોંઘી પડે ટી મોબિલની સર્વિસ બહુ સસ્તી પંદર વીસ ડોલરમાં પતી જાય મહિનો તમારે અનલિમિટેડ ડેટા અનલિમિટેડ બધું પણ અમુક એરિયામાં જાઓને એટલે પતી ગયું જય સ્વામિનારાયણ બધું અનલિમિટેડ કોઈ જગ્યાએ લાગે જ નહીં જો તમે એવા એરિયામાં જતા રહ્યા તો પકડે જ નહીં હવે ભાઈ એટલું હોય તેના ટાવર એ પછી ઓછા જ હોય ને તમને એટલી કેટલીક સર્વિસ આપે પણ હા વાંધો આવે અમુક એરિયામાં જાવ તો ત્યાં અમુક જ પ્રકારની સર્વિસ ચાલતી હોય હવે આને કાનના ટાવરો જ ખેંચી લીધા છે બધા ટાવર ભગવાનમાં જોડી દીધા મુક્તાનંદ સ્વાઈનો સમાગમ સદ્ગુરુ ગુનાદિત સમાગમ એવી સ્થિતિને માવા ભગત પામી ગયા સ્વામી અને ભગવાનના ભગત નહોતા રામ 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 પીપળાને પ્રદક્ષિણા કરતા હતા પણ સાધુનો સમાગમ કરી કરીને મહિમા હમજી હમજીને એનું મનન ચિંતન કરીને સાક્ષાત્કારને પામી ગયા ઓલા કે ગાડું ઊભું રાખો ગાડું ઊભું રાખો પણ માઓ ભગત તો જવા દે સીધું આવ્યું વંથલી અને ગાદીવાળા પછી તો ભાઈ રઘુવીરજી મહારાજને હવે મહારાજશ્રીને પછી ગાદીવાળા ઉતરીને ઘરમાં તો ગાદીવાળા છે ને એટલે રઘુવીરજી મહારાજને કે આવો કેવો સેવક સ્વામીએ મોકલ્યો છે કે અમારી ભેગા અમે તરસ્યાથી આ કેટલું કીધું બૂમો પાડી પણ કાંઈ હાંભળતો જ નથી કે તો કંઈક હરખો મૂકવો જોઈએ ને સ્વામીએ હવે ગાદીવાડાએ કીધું રઘુરજી મહારાજને હવે રઘુરજી મહારાજને કોને કહેવું પડે ગુણાદિત્યાનંદ સ્વામીને આવું છે બધું રઘુરજી મહારાજ પછી પાછા ગયા ને ત્યારે ગુણાદ્યાનંદ સ્વામી કે સ્વામી બીજું બધું તો બરાબર છે પણ આ તમે સેવક જે મોકલ્યો તો એ બરાબર નહોતો સ્વામી કે હોય નહીં માવો ભગત એટલે એકદમ ભગવાનમય ભગત છે અને એની કોઈ ફરિયાદ આવે જ નહીં અરે સ્વામી આવી ઘટના ઘટી હતી સ્વામી કે હોય નહીં માવા ભગત તો બહુ હાચવે છતાં પણ આપણે પૂછીએ માવા ભગતને બોલાવે માવા ભગતને કે ભગત તમારી આવી ફરિયાદ આવીશ માવા ભગત કે સ્વામી મને એમ હતું કે સંપ્રદાયના આવડા મોટા ગાદીવાળાને એમની આરે આ સાંખ્યોગી બાઈઓ જે હશે એ ભગવાનની વાતો કરતા કરતા જસતા હશે મને કંઈક મહારાજના ચરિત્ર સાંભળવા મળશે પરંતુ સ્વામી અહીંથી બહાર નીકળ્યા ને કલબલ કલબલ ચાલુ થયો ને એટલે મેં તો મારા બધા ટાવર ખેંચી લીધા કાનના પછી મને ખબર જ નથી વંથલી આવ્યું ત્યાં સુધી વંથલી બસ મારું ટાર્ગેટ વંથલી હતું બાકી બધું તમારી કૃપાથી બધું ખેંચીને હંકેલીને બોલો કાચબો કેમ હંકેલે મારા જે વચનોમાં દષ્ટાને દીધું છે કાચબો છે ને એ ધારે ત્યારે હંગામ બહાર કાઢે અને ધારે ત્યારે હંકેલી લે એ પુરુષોત્તમ રૂપ જે થવું ને એ વ્યવહારમાં પુરુષોત્તમ રૂપ થવું એટલે શું કે તમારે વ્યવહાર કરવાનો થયો કંઈક જીવન જરૂરિયાત છે ત્યારે આમ ખુલ્લું થવું અને પછી જ્યારે કોઈ એવું વ્યવહાર સંબંધી નથી ત્યારે હંકેલીને બસ ભગવાનમય થઈને બેહવું આ કાર્ય જે કરતો રહે કાચબો જે મંગને ફેલાવે છે કાચબો જે મંગને સંકેલે છે એવી રીતે જે પોતાના આત્માને ચોક્કસ દિશામાં લઈ જાય કે મારે તો અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી મારે ભગવાન સુધી પહોંચવું એ મારું લક્ષ છે ભગવાનમય થવું એ મારું લક્ષ્ય છે એ લક્ષ્યને ચૂકીને મારે કાંઈ કરવું નથી બાકીનું જે કરું છું એ બધું તો મને ભગવાને અત્યારે સોંપ્યું છે કરી રહ્યો છું જીવનનું કર્તવ્ય છે પરિવારને લઈને બેઠો છું એટલે કરવું ઘટે એટલે કરું છું હું ત્યાગી હોઉં તો મારે વિચારવું જોઈએ મારી મારી ઉપર ભગવાન કે મોટા સાધુની આજ્ઞા છે તો સત્સંગ સંબંધી પ્રવૃત્તિ ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટેનો રાજીપો મેળવવા માટે પોતાના આત્માને મહારાજમય કરવા અને બીજાને પોતાના સંગે મહારાજમય કરવાના માર્ગે ચલાવવાના વિચારો આપવા એ મને આજ્ઞા છે તો હું કરું છું પણ મારું પરમ કર્તવ્ય તો મારા આત્માને ભગવાનમાં જોડી રાખવો એ જ છે આવું ત્યાગી ગ્રહી મને તમને બેયને ખ્યાલ રહેવો જોઈએ એવો જો રે તો જ આ બધા ટાવરો પાછા ખેંચાય એવા છે નહીં તો ઘણીક વખત તમે જોજો પેલા વાઈફાઈ વાઈફાઈ હોય ને એ વાઈફાઈની અંદર આમ તમે કોઈ જગ્યાએ વાઈફાઈ તમારે માનો કે કોઈ ઘરે ગયા છો કે મંદિરમાં તમારે વાઈફાઈ જોઈન્ટ કરવું છે તો તમે આમ વાઇફાઈ કાઢો તો આજુબાજુના દસ વાય પકડે એક આ મંદિરનું જ ના પકડે તમારે તમારા ફોનમાં વાઈફાઈ છૂટી ગયું હોય મંદિરનું અને કાર્ડ નાખવું છે કોમ્પ્યુટરમાં નાખવું છે તો આજુબાજુના દસ ના બતાવે એમ જીવની દશા છે ને ઘરના વાઈફાઈ કરતા આત્માના વાઇફાઈ કરતા બીજા હજારો વાઈફાઈ અંદર ચાલુ હોય એ બધા બંધ કરવાના છે એક દેખાય નહીં એવું કરવાનું છે અને આપણું છે ને એ કનેક્શન એ પુરુષોત્તમ નારાયણ સાથે જોઈન્ટ થાય એવું કરવાનું છે અને એ કેવળ થઈ શકે છે સાધુના સમાગમથી ઘણી વખત ભગવાન મનુષ્ય આકારે હોય પણ સાધુનો સમાગમ ન હોય તો ક્યાં ઓળખાય છે નહીં તો આંબા આંબા શેઠ રોજ દાતન લઈને આવવા વાળો ના જાય ને વિસ્તારથી કથા સાંભળી જ છે ને આપણે તો એનું એનું દાંતણ કેમ હુકાઈ ગયું કારણ કે ભગવાન મનુષ્ય આકારે જોયા દાંતણ લઈને તો આવતા હતા પણ મહિમા નહોતા સમજ્યા એટલે ભગવાનમય ના થઈ શક્યા એક જણ ચશ્મા કઢાવા ગયો ચશ્માના નંબર હવે ચશ્માના નંબર કઢાવા ગયો એટલે પછી બેઠો ને પેલા આપણે તો પેલી દેશી પદ્ધતિ હોય ને કોમ્પ્યુટરાઈઝ તો એ વખતે નહોતું એટલે પેલું પહેરાઈને પછી આમાં ગ્લાસ બદલ્યા કરે એટલે ચશ્માના ડૉક્ટર ગ્લાસ બદલ્યા જ કરે બદલ્યા જ કરે ભાઈ વાંચો બોર્ડ ઉપર વાંચો કે તો ઓલો કે કશું શું નથી વંચાતું પેલા એ બધા ગ્લાસ ફેરવી નાખ્યા પણ આને કાંઈ વંચાયું જ નહીં ઓલો વિચારે કે ભાઈ તને વંચાતું જ નથી તો કે ના એને કીધું શું ભણ્યું તો કે કાંઈ નહીં કાળા અક્ષર કુહાડે મારે તો તું હું વાંચવાનો આને ગમે એટલા ગ્લાસ તમે હવારથી હા જુદી બદલો તો એ હું વાંચે મને કહો આગળ કારણ કે એને કંઈ ભણેલો જ નથી પહેલા તો ભાઈ તું એબીસીડી સીડી કે ક ખ ગ શીખ અને પછી ચશ્માના નંબર કઢાવાય તો ખબર પડે તારે કેટલા નંબર છે ભણેલો જ નથી એમ ભગવાન મનુષ્ય આકારે હામે છે પરંતુ ભણેલો જ નથી એને કેમ ખબર પડે તો ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે તો કે હા આપે છે કારણ કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું પ્રત્યક્ષ બિરાજમાન છું પીઓડા ઘનશ્યામ મહારાજ સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે ઠાકોરજી મહારાજ સ્વરૂપે સ્વયં મહારાજ જ દર્શન આપે છે જે અક્ષરધામમાં છે એ એ જ આ છે સાધુના ખબર પડે છે કારણ કે જો એવું ન હોય જો એવું ન હોય તો મીરાબાઈને ક્યાં પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ મળ્યા હતા મનુષ્ય આકારે તો એ સાધુ સમાગમે કરીને ભગવાનનો નિશ્ચય પરિપક્વ થઈ ગયો ને માવા ભગતને ક્યાં પ્રત્યક્ષ મહારાજ મનુષ્ય આકારે મળ્યા છે તો પણ મુક્તાનંદ સ્વામીના સમાગમથી ગુણાદાન સ્વામીના સમાગમથી નિશ્ચય પરિપક્વ થઈ ગયો ને માવા ભગત અને ત્યાર પછીના પણ કેટલા બધા ભક્તો એવા થયા છે સંતો ભક્તો થયા છે કે જેને ભગવાનનો નિશ્ચય સાધુના સમાગમે કરીને થયો તો મૂર્તિ સ્વરૂપે જે ભગવાન રહ્યા છે એ ભગવાન જ છે એ મૂર્તિ નથી એ ભગવાન જ છે ભગવાન જ્યારે જે સ્વરૂપે બિરાજતા હોય એવું ચરિત્ર કરે ભગવાન મનુષ્ય આકારે બિરાજતા હોય તો મનુષ્ય જેવા ચરિત્ર કરે ભગવાને જ્યારે વરાહ અવતાર ધારણ કર્યો ત્યારે વરાહ જેવું ચરિત્ર કરે ભગવાને નૃષિ અવતાર ધારણ કર્યો ત્યારે નૃષિ જેવું સિંહ જેવું ચરિત્ર કર્યું ને ઓલા હિરણ્ય કશિપુને આમ જેમ સિંહ ફાળે એમ ફાળ્યો આ ચરિત્ર મહારાજે કર્યું તો સિંહ જેવું ચરિત્ર કર્યું તો ભગવાન જ્યારે જે પ્રકારનું ચરિત્ર જે પ્રકારનો દેહ ધારે જે પ્રકારનું સ્વરૂપ ધારે એવા સ્વરૂપને અનુરૂપ ગુણધર્મ ધારણ કરીને ચરિત્ર કરતા હોય તો ભગવાન જ્યારે અર્ચા સ્વરૂપ ધારણ કરે મૂર્તિ સ્વરૂપ ધારણ કરે ત્યારે ભગવાન કેવું ચરિત્ર કરે છે બસ જોયા કરે હા મુ જોયા જ કરે આંખ બંધ ના કરે ઊભા રાખ્યા હોય તો બેહે નહીં બેહાડ્યા હોય તો ઊભા થાય નહીં આ ભગવાન જે કરે છે એ એ એ સ્વરૂપનો ગુણધર્મ જાળવે છે જે પાત્રમાં ભગવાન છે પાત્રને સંપૂર્ણ જાળવે છે કોઈક પછી ભગવાનનો એવો ભક્ત હોય બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એવા મોટા મોટા જે ભગવાનના ભક્તો હોય અત્યારે પણ એવા સંતો ભક્તો હોય કાંઈ એવું જરૂરી નથી કે પૂર્વે હતા ને આજે ના હોય એ વાતને ભૂલી જવી પૃથ્વી કોઈ દી વાંજણી હોય જ નહીં મહારાજે વરતાલના ઓગણીસમાં કીધું જ્યારે ભરતખંડને વિશે જન્મ આવે છે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય શું ભગવાનના તદાત્મકપણાને પામેલા ભગવાનના સંતો ભક્તો આજે નહીં હોય અને આજે ના હોય તો મારું તમારું અત્યંતિક કલ્યાણ થશે કેમ જો આજે એવા ભગવાનના સંત અને ભક્ત ન હોય તો આપણે તદાત્મકપણાને પામશું કેમ જો ભગવાનને મળેલા હીરો હેરા વડે વિંધાય એવા હીરા જેવા જો મુક્ત આ પૃથ્વી પર આજે ના હોય તો મારા તમારા અંતરમાં થવાની ખેવના જગાડે કોણ હતા છે અને રહેશે ભગવાન હતા છે અને રહેશે મુક્તો હતા છે અને રહેશે એને એના લક્ષણથી શાસ્ત્રમાં લખેલા જે કોઈ નિયમ છે જે કોઈ એના ગુણ છે એનાથી એને ઓળખવા પડે અને મુક્તોને ઓળખવા કદાચ સહેલા પડે મુક્તને ઓળખવા શું છે મુક્તોના તો ગુનો ગુને કરીને ઓળખાય પણ ભગવાન ભગવાન ઓળખવા તો બહુ મુશ્કેલ મનુષ્ય આકારે હોય તો આવે શું કરે કેટલી લીલા કરે એમાં કેમ ઓળખવા અદીબાના ખભે હાથ મૂકશે લાડુબાને જીવબાને કે બેયાડીને વચ્ચે ઝૂલશે ક્યારેક સોનાના શણગાર પહેરશે ક્યારેક સાદો ડ્રેસ પહેરશે ક્યારેક બ્રાહ્મણના હાથનું ખાશે ક્યારેક બીજાના હાથનું ખાશે એવું ચરિત્ર કરશે આવી એવા ચરિત્રો મહારાજ કરે ત્યારે કેવી રીતે નિશ્ચય રહે જ્યારે મુક્તો છે ને એને તો શાસ્ત્રમાં લખ્યા છે એવા ગુણોથી જે હાલતા હોય એટલે એ ઓળખવા સહેલા પડે માટે મુક્તમાં મહારાજનો મહિમા સમજવા માટે જોડાવું અને મુક્તના મુખથી ભગવાનનો મહિમા સમજીને ઈયળ જેમ ભમરી રૂપ થાય એમ પુરુષોત્તમ રૂપ પછી થઈ જવાય છે જેવી રીતે હીરાનો આપણે પરખ કરવી હોય હીરાની પરખ કરવી હોય તો શું કરવું પડે હીરાની પરખ કરવા માટે ઝવેરી જોડે રહેવું પડે આમ તમને હીરો ઓળખતા ના આવડે આજે હીરો અરે હીરો ક્યાં સોનું ઘણાને સોનું ને ડુપ્લિકેટ હોય તો ના ખબર પડે હજુ મને આજે નથી ખબર પડતી સોનું ડુપ્લિકેટ બે વસ્તુ આમાં હાથમાં હોય મને કોઈ દે કે આ સોનાની ચેન હોય ને ને એક એક ડુપ્લિકેટ ચેન હોય હોય ડિઝાઇન સરખી મને આજે ખબર પડતી નથી કે સોનું કયું ને ડુપ્લિકેટ કયું નથી ખબર પડતી પણ જેને અનુભવ હોય એને આમ તરત ખબર પડી જાય કે આ સોનું ના ખોટું છે બોલો તરત ખબર અને સોનીને તો એક નજરે ખબર પડી જાય કદાચ જે રોજ વાપરતા હોય કે જેને અનુભવ હોય થોડા એને તો આમ જોઈને ખબર પડે થોડું ધારીને જોવું પડે પણ સોની તો આમ હાથમાં કહી દે તો આપણે જ્યારે એ સોની શું છે સોની સોના રૂપ છે એટલે સોનાને તરત પરખી જાય છે જો આપણે સોનીની સાથે રોજ રહેતા થઈ જઈએ તો આપણે પણ એ સોનીની દ્રષ્ટિને પામી જઈએ એટલે તરત ખોટું અને સાચાનો ભેદ પડી જાય હીરો અને કાચ હોય તો હીરાને કાચમાં ઝવેરી જેમ હીરાને ઓળખી કાઢે છે એવી રીતે ઝવેરીની રો જોડે રોજ આપણે જો રહીએ તો ઝવેરીની કૃપાથી ઝવેરીના આપેલા જ્ઞાનથી આપણે પણ હીરાની કિંમત ઓળખતા થઈ જઈએ છીએ એવી જ રીતે મૂર્તિ રૂપી હીરો જે મુક્ત મુક્તરૂપો ઝવેરીએ સિદ્ધ કરેલો છે પુરુષોત્તમ રૂપી હીરો જે ભગવાનના સંત અને ભક્તએ સિદ્ધ કરેલો છે પુરુષોત્તમ રૂપી હીરો જે ભગવાન અને સંતે પોતાની પાસે રાખેલો છે જેને એ પુરુષોત્તમ રૂપી મૂર્તિ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જ્ઞાન થયેલું છે એવા જે મુક્ત એ પણ હીરા જેવું જ કામ કરે છે એટલે કહેવાય હીરો હીરા વડે વેંધાય કહેતા ભગવાન પોતાનો પ્રકાશ પાથરે તો ભગવાનનો નિશ્ચય થાય અને કાં તો ભગવાન જેમાં છે એવા મુક્તો ભગવાનના મહિમારૂપી પ્રકાશ આપણી ઉપર પાથરે અને આપણે પણ પ્રયત્નશીલ બનીને ભગવાનમાં હેત કરીએ મુક્તોની વાતોનું મનન ચિંતન કરીએ ભગવાનના સ્વરૂપનું મનન ચિંતન કરીએ તો એ મુક્તોની કૃપાથી એ મુક્તોની કૃપાથી જ્યારે મુક્ત એવો સંકલ્પ કરે હે મહારાજ તમે જેમ મને મળ્યા છો એમ તમે આને પણ મળો અને ત્યારે આપણે પુરુષોત્તમ રૂપ થઈએ છે એવું આ વચનામૃત કે છે શિવલાલ શેઠ સદગુરુ ગુનાતીતાનંદ સ્વામીની કૃપાથી પુરુષોત્તમ રૂપ થયા કેટલા પુરુષોત્તમ રૂપ થયા કે એમને ઘેર સાડી આવી છે ચાર મહિનાથી સાડી રોજ પીરશે જ એમની સાડી તોય શિવલાલ શેઠને ખબર નથી અને શિવલાલ શેઠ એક દિવસ આમ ઊંચું જોયું અને પેલી સાડી પીરસતી ઊભા થઈને જતા રહ્યા ઓલી સાડી બધાને પૂછવા લાગી સાડી જે આવી હતી એમની એ સાડી બધાને પૂછે આમને ખબર જ નથી હું ક્યારે આવી ચાર મહિનાથી જમાડું છું ને ચાર મહિનાથી જ ઘરમાં છું ત્યારે બધા સંબંધીઓ કે તું ચિંતા ના કરીશ એને કશી ખબર હોતી નથી એ અહીંથી દુકાને જાય છે મંદિરે જાય છે તો રસ્તામાં એક હવેલી બનતી હતી કાચું મકાન પાડીને એની પણ શિવલાલ શેઠને ખબર નહોતી કાર્ય તો જગતની અંદર એને બધું કરતા હતા પણ ખબર નહોતી પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમે શું જમો છો તમે શું કરો છો પર્વતભાઈ કે છે જે દિવસથી જન્મ્યો તે દિવસથી મૂર્તિ સિવાય કંઈ પીધું નથી અને મૂર્તિ સિવાય કાંઈ ખાધું નથી મૂર્તિ સિવાય કાંઈ કર્યું નથી અને મૂર્તિની બહાર ગયો નથી છોકરાય હતા ખેતી કરતા હતા બધું જ હતું જગતનો વ્યવહાર પણ હતો પરંતુ પુરુષોત્તમ રૂપ હતા માટે વાલા ભક્તો આ તો ભગવાનની કૃપાથી મોટા મુક્તોની કૃપાથી આવા થવાય છે પરંતુ આપણે એટલું ચોક્કસ કરીએ આપણા ઇન્દ્રિયો અંતકરને પુરુષોત્તમ રૂપ કરવા એમાં આપણે એટલું ચોક્કસ કરીએ ભગવાનના સંતનો સમાગમ કરીને સૌથી પહેલાં તો આ ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનની આજ્ઞામાં વર્તાવતા કરીએ એને ભગવાનની આજ્ઞા રૂપી પાંજરામાં બાંધીએ ભગવાનની મૂર્તિમાં હેત થાય એવા કીર્તનો ભજનો કથાઓ એને સાંભળીએ ભગવાનનો મહિમા સાંભળીએ એકાંતમાં બેસીને એનો વિચાર કરીએ સારા શાસ્ત્રોનું વાંચન કરીએ અને એ મય ભગવાનના ચરિત્રોને ભગવાનના મહિમા મય પોતાના આત્માને ગૂંચવી મેલીએ પોતાના મનની વૃત્તિઓને ગૂંચવી મેલીએ એમ કરતાં કરતાં એ વૃત્તિઓ જે બીજી જગ્યાએ ફેલાયેલી છે ગમે તે ટાવરો પકડી લે છે વિષય સંબંધી એ ટાવરોની પછી પકડવાની એની ફ્રિકવન્સી ઓછી થઈ એ બધી જ વૃત્તિઓનું સંકેલીકરણ થઈને એક ભગવાન સ્વામિનારાયણ ઉપર કેન્દ્રિત થઈ જાય અને મહારાજની મૂર્તિમાં કેન્દ્રિત થઈ જાય પછી હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સુખમાં દુઃખમાં સંપત્તિમાં વિપત્તિમાં માનમાં અપમાનમાં સ્તુતિમાં નિંદામાં નિષ્ફળતામાં સફળતામાં કેવળ એટલું રહેશે મારો મહારાજ મારો મહારાજ મારો મહારાજ મારો મહારાજ હે મહારાજ સફળતા મળે કે નિષ્ફળતા મળે તમે ભેગા છો સંપત આવે વિપત આવે તમે ભેગા છો સ્તુતિ થાય કે નિંદા થાય તમે ભેગા છો મારું મહારાજ માન થાય કે અપમાન થાય તમે ભેગા છો નિંદા થાય કે ટીકા થાય તમે ભેગા છો જે કાંઈ મારા જીવનમાં બનતી ઘટનાઓ છે બની હતી બને છે ને બનશે એના સાક્ષી આપ છો એના કરતાં આપ છો તમે જે કરો એ મને મંજૂર મારે તો તમારા મય રહેવું છે આવું ભગવાનને રોજ પ્રાર્થના કરે એવો જીવ થતો જાય એમ કરતાં કરતાં ભગવાન પોતે જ પોતાનો નિશ્ચય કરાવે કરાવશે અને ભગવાન પોતે જ પોતાનું દર્શન આપણને આપે અને ભગવાન જ્યારે પોતે જ પોતાનું દર્શનને પોતે જ પોતાનો નિશ્ચય આપે ત્યાર પછી કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ અવસ્થા કોઈ પણ અવસ્થા જાગ્રત સ્વપ્ન કે સુસુક્તિ અવસ્થા કોઈ પણ પ્રકારના આપણા ત્રણ પ્રકારના દેહ થોડ સૂક્ષ્મને કારણ કોઈ પણ પ્રકારની બીજી વિટંબનાઓ એ ક્યારેય આપણને ભગવાનમાંથી ચલાયમાં ન કરે એવું ભગવાન આપણને સર્વને એવું આપે એવી મહારાજના ચરણોમાં મુક્તોના ચરણોમાં ભગવાનના એવા વર્તમાન કાળે મોટા મોટા સદગુરુ સંતો મોટા મોટા ભગવાનના ભક્તો એના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને મહારાજ અને એવા મુક્તો પોતામય કરે એટલે અહીં લખ્યું જેમ હીરે કરીને હેરો વેંધાય છે પણ બીજા વતે નથી વેદા તો તેમ ભગવાનનો તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માઈક એવા જે ઇન્દ્રિયો અંતકરણ તેને કરીને નથી થતું એમ વાર્તા કરીને શ્રીજી મારા જય સચ્ચિદાનંદ એક ભક્તએ પ્રશ્ન પૂછ્યો છે કે જય સચ્ચિદાનંદ એટલે શું તો સત ચિત્ત અને આનંદ એ ભગવાનનું નામ છે સત એટલે ત્રિકાળા બાધિત જે સત્ય છે શાશ્વત છે કોઈથી જેનો નાશ નથી ચિત એટલે ચૈતન્યમય છે અને આનંદ આનંદ એટલે સદાય જે આનંદનું સ્વરૂપ છે એવા એક પરમાત્મા છે ભગવાનનું ભગવાનનું નામ જ છે સચ્ચિદાનંદ સત ચિત્ત અને આનંદરૂપ ભગવાન છે એટલે શ્રીજી મહારાજ ઘણા વચનાવૃતમાં જય સચ્ચિદાનંદ આવો શબ્દ ઉચ્ચારે છે એ જે ભક્તોનો પ્રશ્ન હતો એના માટે ઉત્તર છે જય સચ્ચિદાનંદ કહી પોતાને ઉતારે પધાર્યા ઇતિ વચનાવતમ ગઢડા પ્રથમ પ્રકરણનું એકાવનમું થયું ગણેશ્યામ મહારાજની જે વાલા ભક્તો આ વચનામૃત તત્વજ્ઞાનનું છે અને થોડું ઊંડાણવાળું છે ભગવાન શ્રીહરિની વાણી છે બ્રહ્માંડથી પરની આમાં વાતો છે અને ભગવાન પોતે બોલતા હોય એટલે મેં આ વચનામૃતને જેટલું મને મહારાજ ગુરુજીની કૃપા સંતો ભક્તોને મોટા મુક્તોની કૃપાથી જેટલું સમજાયું છે થોડુંક ક્ષણિક એટલું સમજાવવા અને સમજવા માટેનો આપણો એક બાળ પ્રયત્ન હતો બાકી યથાર્થ મહારાજ સ્વયં જાણે છે મહારાજના મુક્તો જાણે છે તો કદાચ આમાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમ્ય કરજો ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां हर